પોમાં કરવાનું છે બરાબર તો જો અહીંયા મેં તમને ફોટો મૂકો જ છે તો તમારી ગાલા સ્વાધ્ય પોથીમાં પાના નંબર મૂકવું એ તમારે કરવાનું છે પાના નંબર આપણે વીસ એકવીસ અને બાવીસ ત્રણ કરવાનું વીસ એકવીસ બાવીસ અને લેસનનું નામ શું છે તો કે લિટલ સ્ટેપ ટેન ઇલેવન ને ટ્વેલ્વ બરાબર એમાં આજે આપણે શીખશું ડબલ્યુ એચવાળા ક્વેશ્ચન એટલે કે વેર વોટ બરાબર તો બધા બાળકો પાના નંબર વીસ કાઢશે બરાબર તો જો પહેલા છે ડબલ્યુ એચ વેર હવે તમને એવું સમજાવી દો કે વેર એટલે શું થાય તો આપણે જોઈ લઈ કે ડબલ્યુ એચ ઇ આર ઈ અને કહેશું ડબલ્યુ એચ ઇ આર ઈ વેર વેર એટલે કે ક્યાં બરાબર આપણે કોઈને પ્રશ્ન પૂછો છે કે આ વસ્તુ ક્યાં છે વેર ઇઝ યોર બુક વેર ઇઝ યોર પેન કે તમારી પેન ક્યાં છે તમારી બુક ક્યાં છે આપણે કોઈને પ્રશ્ન પૂછો હોય ત્યારે હંમેશા અને એ વસ્તુ ક્યાં ક્યાં આવે એટલે વેર આવે તો આપણે વેરથી પ્રશ્ન પૂછીએ કે ક્યાં છે તો આપણે કહી શકાય કે વેર ઇઝ યોર પેન તમારી પેન ક્યાં છે આપણે એવો આન્સર દઈ શકીએ બરાબર તો આપણે આજે ડબલ્યુ એચ વાળું શીખવાનું છે હવે આપણે આગળ જોઈએ હવે જો ડબલ્યુ એચ વેર ઇઝ ધ બોલ બરાબર કે બોલ ક્યાં છે હવે અહીંયા જુઓ વેર એટલે કે ક્યાં મેં તમને હમણે સમજાયું કોઈ પણ વ્યક્તિ વસ્તુ પ્રાણી પક્ષી વગેરે ક્યાં છે એ જાણવા માટે વેર વડે પ્રશ્ન પૂછવામાં આવે છે આગળ મેં તમને સમજાવ્યું એમ જ છે હવે આ પ્રશ્નમાં આપણે એક આગળ બીજું નવું શીખશું શું તો કે ઇન ઇન એટલે કે અંદર પછી ઓન કે ઓન એટલે કે ઉપર અને પછી અંડર યુ એન ડી આર અંડર એટલે કે નીચે હવે જો કઈ વસ્તુ અંદર હોય કબાટની અંદર બુક્સ બેગની અંદર તો એની આગળ આપણે ઇન વાપરવાનું છે હવે કોઈ પણ વસ્તુ આપણે ઉપર છે એમ કેવું હોય બરાબર ઓન ધ બુક ઓન ધ પેન એટલે કે ઓન ધ કમ્પાસ બોક્સ એટલે કે ઉપર કંપાસ બોક્સ ટેબલની ઉપર છે બરાબર ઓન એટલે કે ઉપર જ્યાં વસ્તુ આપણે ઉપર દર્શાવવા માટે આવે ત્યારે ઓન વપરાય છે અંડર એટલે કે નીચે અંડર ધ ટ્રી એટલે કે ઝાડ નીચે છે બરાબર આ રીતે આપણે આજ આજે આમાં ત્રણેય શીખવાનું છે તો પહેલાં આપણે સમજી લીધું કે વેર તો કે વેર ક્યાં છે એ વ્યક્તિ વસ્તુ પ્રાણી પક્ષી વગેરે ક્યાં છે એ જાણવા માટે આપણે વેરથી પ્રશ્ન પૂછવો પડે અને પછી હવે આપણે આગળ આમાં શું શીખશું તો કે આ પ્રશ્નના ઉત્તરમાં ઇન ઓન અંડર જેવા શબ્દનો ઉપયોગ કરી સ્થળ નિર્દેશ શું તો કે સ્થળ એક્ઝેક્ટ સ્થળ આ ક્યાં છે કેની અંદર છે તો એ ખ્યાલ તો આવો જોઈએ ને બરાબર એટલે સ્થળ દર્શાવવામાં આવે છે તો કે ઇન એટલે કે અંદર ઓન એટલે કે ઉપર અને અંડર એટલે કે નીચે હવે એક્ઝામ્પલ છે તો કે વેર ઇઝ ધ બોલ હવે દડો ક્યાં છે તો અહીંયા તમને એક ચિત્ર આપ્યું છે તો એ કબાટ છે પણ કબાટની અંદર તો આપણે શું લખવાનું તો કે ઇટ ઇઝ ઇન ધ કબોર્ડ શું આવશે કબાટની અંદર કબાટમાં છે બરાબર ઇટ ઇઝ ઇન ધ કબોર્ડ તે કબાટમાં છે હવે ઇટ ઇઝ ઓન ધ કબોર્ડ હવે બીજા ચિત્રમાં શું આપ્યું ઉપર આપ્યું છે એટલે કે આપણને ઓન લખવાનું હવે ઇટ ઇઝ અંડર ધ કપબોર્ડ ત્રીજા ચિત્રમાં કબાટની નીચે દર્શાવાયું છે જો પહેલાં અંદર દર્શાવ્યું કબાટની અંદર ત્યાં ઇન આવ્યું પછી કબાટની ઉપર દર્શાવ્યું ત્યાં ઓન આવ્યું અને કબાટની નીચે દર્શાવ્યું ત્યાં અંડર આવ્યું આ રીતે તમારે ઓ ઇન ઓન અને અંડર શીખવાનું છે સ્થળ એક્ઝેક્ટ સ્થળ એટલે કે ક્યાં વસ્તુ પડી છે એ તમારે આપણે દર્શાવવાનું છે હવે આપણે આગળ કરીએ આપણે એક બે ઉદાહરણ છે એ આપણે જોઈ લઈએ બરાબર તો કે ચિત્ર જોઈને પ્રશ્ન વાંચો ને કાઉસમાંથી યોગ્ય ઉત્તર પસંદ કરીને લખવાનું છે પહેલું છે વેર ઇઝ ધ બુક હવે આ બુક છે એ આપણને પ્રશ્ન પૂછવાનું મેં કીધું હતું ને કે વેરથી પ્રશ્ન પૂછાય છે વેર એટલે કે ક્યાં આ તમારે ખાસ યાદ રાખવાનું બરાબર તો વેર એટલે ક્યાં તો કે બુક ક્યાં છે તો તમને અહીંયા બે ઓપ્શન આપ્યા છે ઇન ધ ટેબલ અને ઓન ધ ટેબલ તમારે આ જ ખાસ ધ્યાન રાખવાનું ઇન ઓન અને અંડર એ રીતે પછી આપણે આન્સર દેવાનું છે તો અહીંયા તમને શું છે બાળકો ઓન બરાબર એટલે કે ઉપર છે તો તમારે ઇટ ઇઝ ઓન ધ ટેબલ એમ આન્સર લખવાનું છે તમારે જો એ તમને સારું કર્યું છે આમાં બે ઓપ્શન આપ્યા છે બાકી હવે પછી આગળ જશો તો એમાં ઓપ્શન નહીં મળે તમારે ડાયરેક્ટ જવાબ દેવાનું અત્યારે તમને ઓપ્શન મળે છે કે ઇટ ઇઝ ઇન ધ ટેબલ કે ઓન ધ ટેબલ તો મેં તમને વાત કરી એમ જે વસ્તુ ઉપર હોય ત્યાં ઓન ઓનવાળું આવશે જે વસ્તુ નીચે હોય ત્યાં અંડર આવશે અને જે વસ્તુ અંદર હોય એટલે કે કબાટની અંદર પછી જ બુક્સ બેગની અંદર તો એમાં તમારે ઇન લખવાનું છે હવે આપણે આગળ શીખીએ હવે અહીંયા પહેલું જ છે બરાબર પહેલું જ છે કે વેર ઇઝ ધ કાવ હવે વેર એટલે ક્યાં અને કાવ એટલે ગાય તો આમાં તમને ગાય ક્યાં દેખાય છે જુઓ અહીંયા બરાબર અહીંયા ગાય દેખાય છે તો આપણે શું લખવાનું ઇટ ઇઝ અન્ડર ધ ટ્રી કે ઇટ ઇઝ ઓન ધ ટ્રી તો આપણે નીચેનું શું આવ્યું હતું અંડર બરાબર યુ એન ડી ઈ આર તો તમારે પહેલો ઓપ્શન છે ઇટ ઇઝ અંડર ધ ટ્રી એ તમારે અહીંયા આન્સર લખી નાખવાનું શું આવશે તો કે ઇટ ઇઝ અંડર ધ ટ્રી આ હું તમને લખું છું એટલે ખ્યાલ આવે બાકી તમને એ ઓપ્શન આપ્યો છે પહેલો ઓપ્શન છે એ તમારે જોમેટિક કર્યું છે એ તમારે લખી નાખવાનું છે હવે આપણે આગળ જોઈએ હવે બીજો તો બુક બુક ક્યાં છે તો જો અહીંયા બેગ બતાવી છે અને એની અંદર છે તો અંદર એટલે શું આવશે બાળકો ઇન બરાબર તો તમારે અહીંયા બીજો ઓપ્શન છે એ લખી નાખવાનો ઇટ ઇઝ ઇન ધ બેગ બરાબર તો ઇટ ઇઝ ઇન બીજો સોરી ત્રીજું વેર ઇઝ ધ ગ્લાસ બરાબર વેર એટલે ક્યાં ગ્લાસ ક્યાં છે તો કે જુઓ ટેબલ ની ઉપર છે ક્યાં છે ટેબલ ની ઉપર તો આપણે લખવાનું ઇટ ઇઝ ઓન ધ ટેબલ શું લખશું તો કે ઇટ ઇઝ ઓન ધ ટેબલ જો ઓ એન ઓન ધ પહેલું ઓપ્શન આવશે બાળકો બરાબર અહીંયા છતાં પણ હું લખી દઉં છું ઈટ ઇઝ ઓન ધ ટેબલ બરાબર આ રીતે તમારે લખવાનું છે અહીંયા ઉપર છે એટલે કે ઓન આવશે હવે ચોથું વેર ઇઝ મંકી મંકી ક્યાં છે તો ઈ છાપરા ઉપર છે રૂફ એટલે કે છાપરું બરાબર તો તમારે બીજો ઓપ્શન આવશે ઇટ ઇઝ ઓન ધ રૂફ ઓન વાળું લખવાનું છે અહીંયા શું આવશે તો કે ઓન ઓન ધ રૂફ ઇટ ઇઝ ઓન ધ રૂફ બરાબર આર ડબલ ઓ એફ તમને ઓપ્શન આપેલા છે એમાં બીજો જે ઓપ્શન છે એ તમારે લખવાનું છે હવે વેર ઇઝ ધ ફિશ માછલી ક્યાં છે બરાબર તો એ માછલી પાણીની અંદર છે તો લખવાનું ઇટ ઇઝ ઇન વોટર બરાબર પહેલો ઓપ્શન છે અહીંયા શું આવશે તો કે ઇનવાળું ઇટ ઇઝ ઇન વોટર એ છે એ તમે લખી નાખજો પહેલો ઓપ્શન વેર ઇઝ ધ કેટ કેટક્યા છે તો કે બિલાડી છે એ ચેરની નીચે છે તો નીચે એટલે કે અંડર બરાબર તો ઇટ ઇઝ અંડર ધ ચેર આ બીજો ઓપ્શન છે એ તમારે લખી નાખવાનો અહીંયા શું આવશે તમારે આખું લખવાનું શું ઇટ ઇઝ અંડર ધ ચેર ને અહીંયા હું તમને એક વાક્યમાં જ કહું છું કે આને આની અંદર ઇન આવે આની અંદર ઓન આવે અહીંયા ઓન આવશે અહીંયા ઈન આવશે બરાબર એટલે તમને ખ્યાલ આવે અહીંયા અંડર આવશે એટલે કે ખુરશીની નીચે છે પછી છે વેર ઇઝ ધ ફ્લાવર ફ્લાવર ક્યાં છે તો આપણે જોશું ફ્લાવર છે એ ઇટ ઇઝ ઇન ધ વાસ એટલે કે બીજો ઓપ્શન આવશે અહીંયા બરાબર આ ઓપ્શન આવશે ઈન આવશે અહીંયા શું આવશે ઈન વાળું કે ફૂલદાની અંદર છે તો વેર ઇઝ ધ ફ્લાવર તો ઇટ ઇઝ ઇન ધ વાસ બરાબર હવે આપણે આગળ કરશું હવે જોવું પછીનું છે વેર ઇઝ ધ ક્લોક બરાબર તો ક્લોક એટલે કે ઘડિયાળ તો ઘડિયાળ ક્યાં છે તો કે ઇટ ઇઝ ઓન ધ વોલ દિવાલ ઉપર છે આપણે ઘડિયાળ ક્યાં લટકાવીએ હંમેશા તો કે ઓન ધ વોલ એટલે અહીંયા આવશે ઓનવાળું વાક્ય અને આપણે લખશું કે ઇટ ઇઝ ઇન ધ વોલ તમારે આ લખી નાખવાનું છે બીજું ઓપ્શન છે એ લખી નાખવાનું છે હવે પછી વોટ ઇઝ ધ બેગ આ બેગ છે એ ક્યાં છે તો કે બેડની નીચે છે એટલે શું આવશે બરાબર તો કે ઇટ ઇઝ અંડર ધ બેડ તો આપણે લખશું અહીંયા ઇટ ઇઝ યુ એનડી ઈ આર અંડર ધ બેડ બરાબર કે બેડની નીચે છે અહીંયા આપણે આવશે નીચે એટલે કે અંડર હવે વેર ઇઝ ધ પોટ બરાબર પોટ એટલે કે ઘડો ઘડો ક્યાં છે તો અહીંયા મોટું વાક્ય છે એટલે કે ઈટ ઇઝ ઓન ધ વુમન્સ હેડ બરાબર ઇટ ઇઝ ઓન અહીંયા શું આવશે કેમ કે ઘડો ક્યાં છે તો કે માથાની ઉપર વુમન્સ એટલે સ્ત્રી સ્ત્રીના માથા ઉપર છે તો આપણે અહીંયા લખશું ઈટ ઈઝ એટલે કે સ્ત્રીના માથા ઉપર એટલે પહેલું ઓપ્શન આવશે એ તમારે લખી નાખવાનું છે હવે વેર ઇઝ બર્ડ બર્ડ એટલે કે પક્ષી પક્ષી ક્યાં દેખાય છે તો કે ઇટ ઇઝ ઇન ધ કેજ અહીંયા શું આવશે ઇન વાળું વાક્ય ઇન એટલે કે અંદર પક્ષી છે એ પાંજરાની અંદર છે એટલે કે ઇન બરાબર તો શું આપણે લખશું ઈટ પાંજરાની અંદર છે હવે છેલ્લું વેર ઇઝ ધ ગર્લ અહિયાં તમને દેખાશે નહી હા બરાબર

શું કામ તો કે એ છત્રીની નીચે છે બરાબર હવે આપણે અહીંયા છે ને અડધો પાઠ આપણે મેં પુરાયો છે હવે બીજો હું તમને પછીના આવતા પીરિયડે કરાવીશ ત્યાં સુધી જો મેં તમને શું સમજાવ્યું એ તમારે યાદ રાખવાનું છે જો પહેલાં છે હંમેશા આપણે શીખ્યા કે વેરવાળું વાક્ય ડબલ્યુ ડબલ્યુ એચ ઇ આર વેર એટલે કે ક્યાં થાય એનું ગુજરાતી ક્યાં થાય છે અને એ હંમેશા પ્રશ્ન પૂછવામાં આવે કે વેર ઇઝ ધ બોય વેર ઇઝ ધ કેટ બરાબર એ પ્રશ્ન પૂછવાથી આપણે જવાબ દેવાનો કે એ વસ્તુ ક્યાં છે અને આપણે જોઈએ કે આપણે આ પાઠમાં શું શીખ્યા તો કે ઈન ઓન અને અંડર બરાબર આ ત્રણ વસ્તુ આપણે શીખવાનું છે ઇન એટલે કે અંદર જે વસ્તુ આપણે કોઈ પણ વસ્તુ અંદર છે એમ કેવું હોય ત્યારે ઈન વપરાય છે કોઈપણ વસ્તુ ઉપર છે એમ કેવું હોય ત્યારે ઓન વપરાય છે અને કોઈપણ વસ્તુ નીચે વ્યક્તિ વસ્તુ કે પ્રાણી કોઈ પણ નીચે હોય ત્યારે અંદર વપરાય છે બરાબર તો ઈન એટલે કે અંદર તો ધ ધિશ ઇન ધ વોટર તો પા માછલી છે એ પાણીની અંદર છે મંકી ઇઝ ઓન ધ રૂફ એટલે કે મંકી વાંદરો છાપરાની ઉપર છે ધ કાવ ઇઝ અંડર ધ ટ્રી એટલે કે ગાય ઝાડની નીચે છે તો તમને બધી વસ્તુ પણ આપી છે અને આપણે જોયું પણ કે જે વસ્તુ કઈ અંદર છે કઈ ઉપર છે અને કયા વાક્યો છે મેં તમને ઓપ્શન બે આપેલા છે એમાંથી તમારે ચૂઝ કરી લખવાનું છે અને મેં એ પણ કરાયું છે થોડું તો બધા બાળકો આ રીતે તમે લખી નાખજો